સેવ ટ્રીસ. મને યાદ આવે છે આથી 500 વર્ષ પહેલા નો કિસ્સો. રાજસ્થાન જોધપુર વાળા હે કોઈ? જોધપુર, જયપુર રે પાડે જોધપુર. આ જોધપુરની બાજુમાં એક નાનકડું ગામ છે. આ ગામની અંદર એક સમાજ હતો જેના જેને બિશ્નોઈ સમાજ કહેવાય. એ બિશ્નોઈ સમાજનો ધર્મગુરુ હતો જંબેશ્વર. 500 વર્ષ પહેલા થઈ ગયેલા જંબેશ્વરે 20 વત્તા 9 29 નિયમ બનાવ્યા હતા. એટલે એણે પોતાના ધર્મને શું નામ આપી દીધું? બિશ્નોઈ. 20 એટલે 20, 9 એટલે 9, 20 વત્તા 9 બિશ્નોઈ. આ બિશ્નોઈ સમાજ, એટલે ત્યાં 29 નિયમમાં આવા નિયમ હતા. દારૂ પીવાનું નહીં, શિકાર કરવાનો નહીં, ઝાડ કાપવાનું નહીં. આવા બધા નિયમોનું ત્યાં ચુસ્તપણે પાલન થાય. અને એક દિવસની વાત, જોધપુરના એક રાજા હતા. એ રાજાને ખબર પડી કે આ ગામની બહાર ખેરડીનું ઝાડ છે અને એ ઝાડનું લાકડું એટલું મસ્ત છે કે એમાંથી મારે મારો મહેલ બનાવવો છે. 1730 ની ઘટના કહું છું. ઈસવીસન 1730, આજે શું ચાલે? 2022. અબાઉટ 300 વર્ષ પહેલાની આ ઘટના છે. રાજાએ પોતાના સૈનિકોને સમાચાર આપ્યા, જાઓ ઝાડ તોડો અને લાકડું લઈ આવો. સૈનિકો તૈયાર થાય એ પહેલા એક બહેનને સમાચાર મળ્યા. એનું નામ હતું અમૃતાદેવી. આ અમૃતાદેવીને જેવા સમાચાર મળ્યા કે આ લોકો ઝાડ તોડવા માટે જઈ રહ્યા છે, એણે ગામના બિશ્નોઈ ધર્મને પાળનારા બધાને ભેગા કર્યા. ચાહે કુછ ભી હો જાય, આ ઝાડ કપાવવું ના જોઈએ. ચંદનચોર વીરપ્પન આ દેશમાં થઈ ગયો. કેટલા ઝાડ કાપી નાખ્યા ખબર? હજારો લાખો ઝાડ એને કાપી નાખ્યા. આ અમૃતાદેવીએ ભેગા કર્યા, 365 જણા ભેગા થયા. બોલો અમૃતાજી ક્યાં કરના હે? ઝાડ કપાવવું ના જોઈએ. કબીર વડ જેવું મોટું ઝાડ. અને એને બધાને કીધું, સૈનિકો આવે પેલા આ ઝાડને તમે ચીપકી જાઓ. 365 જણા ચીપકી ગયા, ચોંટી ગયા ઝાડને ચારે બાજુથી ફરતા. અને પછી સૈનિકો આવ્યા, પેલા રિક્વેસ્ટ કરી, હટી જાઓ. નહીં હટીએ, મરી જશો માર જાયંગે, મીટી જશો મીટ જાયંગે. હવે સૈનિકોએ ઓર્ડર છોડ્યો સેનાપતિએ, ખતમ કરો. તલવાર લઈ એક એકના ડોકા ઉડાવવાના ચાલુ કર્યો. જે રીતના ઓલો સલમાન કાળિયારોને મારવા ગયો હતો ને શિકારની અંદર, એવી રીતના આ લોકોએ આ ગામવાળાના બિશ્નોઈ સમાજના લોકોને મારવાના ચાલુ કર્યા. 365 ડોકા પડી ગયા. જીવતા માણસો ખુદ અમૃતા દેવીને પણ ખતમ કરી. અને લોહીની નદીઓ વહી. સમાચાર જોધપુરના રાજાને મળ્યા. જોધપુરનો રાજો મારતે ખોડ્યા, અટકાવી દો. આ નર સંહાર જોઈને હલી ગયો. મારા એક રાજમહેલ માટે હું આ લાકડું લેવા આવ્યો અને આ લોકો મારા કરતા પણ વધારે આ વૃક્ષ માટે આટલું બહુમાન. બંધ કરો. બંધ કરાવ્યું આ વૃક્ષને. હવે એમ જ રહેવા દેજો, કોઈ હાથ નહીં લગાડતા. તમે નહીં માનો, આજે 300 વર્ષ પછી પણ જોધપુર પાસેના ગામની બહાર ખેરડીનું ઝાડ અકબંધ ઊભું છે. પણ એને ઊભું રાખવા માટે 365 જણાએ પોતાના જાન બલિદાન આપી દીધા હતા. એક ટ્રીની રક્ષા કરવા માટે સેંકડો લોકો જાન આપી શકે. આપણા ભગવાને આપણને ઇરિયાવૈયામાં શું કીધું? ગમણ્યા ગમણે, બોલો, પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે, બસ બસ બસ. આ બધી વનસ્પતિઓની વિરાજના ન થાય એના માટે આપણને આપણા ભગવાને કેટલી બધી વાતો કરી છે. કોઈ બીજ ઉપર પગ ન પડી જાય, કોઈ ફૂલને કિલામણા ન થઈ જાય. તમારા ખાતર કોઈ ફૂલને ક્યારેય તમે ખેંચતા નહીં, તમારા ખાતર તમે ક્યારેય ગ્રાસ ઉપર પગ નહીં મૂકતા. તમે તમારા મેરેજ હવે પાર્ટી પ્લોટમાં થાય છે ને, અને ઘાસ ઉપર તમે બિંદાસ પગ મૂકો છો. તમે પગ મૂકો ત્યારે તમને ખબર નથી, એક ગર્ભવતી ઘોડી હોય એના પેટમાં 6 મહિનાનું બચ્ચું હોય અને એને લાતો મારો ને જે પીડા થાય એટલી પીડા તમે ઘાસ ઉપર પગ મૂકો છો ત્યારે જીવ ન થાય. સેવ એન્વાયરમેન્ટ. દુનિયા કે છે એ જુદું સેવિંગ છે ને, હું કહું છું એ જુદું. મારા ભગવાને બતાવેલું સેવિંગ તમને કહ્યું, વગર કારણે તમે ડિસ્ટર્બ નહીં કરો. વગર કારણે તમે કોઈ જીવોને પીડા મત આપો.